नमस्ते मित्रों, बहुपदीना आ वीडियो मा तमारू स्वागत छे। आ वीडियो मा तमने बहुपदी अने तेनी घात ना आधारित केटलाक प्रश्न पूछवामा आवशे, जेनो साचो जवाब आपवानो प्रयत्न करशो। तो समय बगाड्या वगर शुरू करिए। पहेलो प्रश्न, आपेल पद माथी कयुं पद बहुपदी नथी? तमे जवाब विचारवा माटे वीडियो ने रोकी पण शको छो। तो चालो हवे जवाब जोईए। सौथी पहला विकल्प मा 2x नो वर्ग माइनस वर्गमूल मा 3x माइनस 1 द्वितीयांश। अहीं बीजा पद मा 3 नी साथे x पण वर्गमूल मा छे, जेथी x नी घात थई जाय छे 1 द्वितीयांश, जे एक पूर्ण संख्या नथी, एटले आ एक बहुपदी नथी। बीजा विकल्प मा y नी 6/2 घात माइनस 3y नो वर्ग माइनस 5, आमा पहला पदनी घात छे 6/2, जे एक अपूर्णांक छे, पण जो आनु सादु रूप आपीशुं तो मळशे 3, जे एक पूर्ण संख्या छे, साथे साथे बाकीना बधा पदोनी घात पण पूर्ण संख्या ज छे, एटले आ पण एक बहुपदी छे। हवे बाकी छे त्रीजो विकल्प, y2-1/y+1, જ્યાં y બરાબર -1 નથી। મિત્રો, અહીં છેદમાં y + 1 જોઈને સીધા ના કહી દેતા કે આ બહુપદી નથી। આને થોડું સાદું બનાવવાનો પ્રયત્ન કરો, જેવી રીતે કે અંશને આપણે બેઝિક નિત્યસમ પ્રમાણે a નો વર્ગ - b નો વર્ગ બરાબર a + b a - b નો ઉપયોગ કરીને y + 1 y - 1 લખી શકીએ છીએ, અને અંશ અને છેદમાંથી y + 1 કાપતા y - 1 મળશે, એટલે કે આ એક સુરેખ બહુપદી છે। મિત્રો, કોઈ પણ બહુપદીને ઓળખવા માટે આપણે ફક્ત ચલની ઘાત ઉપર જ ધ્યાન આપવું જોઈએ। ચાલો હવે લઈએ આગળનો પ્રશ્ન, આપેલી બહુપદીઓની ઘાત બતાવો। સૌથી પહેલો વિકલ્પ જોવા જઈએ તો થોડોક અટપટો લાગે છે। કેટલાક લોકો એવું પણ કહી શકે છે કે આ એક સુરેખ બહુપદી છે, પરંતુ મિત્રો, આવી સ્થિતિમાં હંમેશા સાદું રૂપ આપવું જોઈએ। કૌંસમાં 2x-1 કૌંસમાં x-2 સાદું રૂપ આપીશું તો મળશે 2x² - 4x - x + 2, જે થશે 2x² - 5x + 2। અને હવે આપણે કહી શકીએ કે આ એક દ્વિઘાત બહુપદી છે। બીજા વિકલ્પને જોઈએ તો સૌથી પહેલા પદના ચલની ઘાત છે 4, પણ આ સૌથી મોટી નથી। આ જ બહુપદીમાં પાંચમું પદ છે x5, જ્યાં x5 છે, એટલા માટે આ એક 5 વાળી બહુપદી છે। આવી રીતની બહુપદીને ઘાતના આધારે ઉતરતા ક્રમમાં લખશું। ત્રીજો વિકલ્પ બીજા વિકલ્પોથી થોડો જુદો છે। સૌથી પહેલા શું આ બહુપદી છે? જી હા, એક 2 વાળી બહુપદી છે, જ્યાં ચલ x અને y છે। આપણે ફક્ત મોટી ઘાત પર ધ્યાન આપવાનું છે। અહીં ત્રીજા પદના ચલની ઘાત છે 6, એટલે કે આ એક 6 વાળી બહુપદી છે। તો મિત્રો, આની સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ અને મળીએ આગળના વિડીયોમાં, જ્યાં આપણે શીખીશું બહુપદીના શૂન્યો વિશે। આભાર।